हेलो फ्रेंड्स, श्री बीकेगेपीएसएम डीएसी कॉलेज पालनपुर में आपनु स्वागत है। सीसीसीएच 301 नी अंदर यूनिट नंबर 3 नी अंदर आपने जोई गया था आगेना लेक्चर में कि क्लैपेरॉन क्लॉसियस समीकरण और क्लैपेरॉन क्लॉसियस समीकरण नो संकलित स्वरूप। आ लेक्चर नी अंदर आपने ट्राउटन नो नियम और क्राफ्ट समीकरण विषय भणीशुं। तो पहला जोईए ट्राउटन नो नियम। तो टाउटनना नियमनी अंदर तो डेस्प्रेट्स अने राम्स नामना वैज्ञानिके दर्शाव्यू के जुदा जुदा पदार्थों माटे सरखा दबाणे तेमना उत्कलन बिंदुओए एलवी अपॉन वीजी माइनस वीएल नो गुणोत्तर लगभग एक सरखो होय छे। એટલે કે ડેસ્પ્રેટ્સ અને રામ્સ નામના વૈજ્ઞાનિકોએ પ્રેક્ટિકલી જુદા જુદા પદાર્થો લીધા અને તેમના દબાણ સરખા રાખ્યા અને સરખા દબાણે જે જુદા જુદા પદાર્થો છે આ પદાર્થોના ઉત્કલન બિંદુઓએ તેમને એલવી અપોન વીજી માઇનસ વીએલનો ગુણોત્તર લગભગ એક સરખો મળ્યો। હવે આ સૂત્રની અંદર જો વીએલને વીજીની સરખામણીમાં અવગણવામાં આવે અને બાષ્પ આદર્શ વાયુને અનુસરે છે તેમમાંની Vg is equal to RT upon PM થાય। M is equal to કેમ લીધા છે આપણે કે એને મોલ એનર્જી અણુભાર જેટલું વજન લીધું છે એટલા માટે આપણે એને M લીધા છે એટલે PV is equal to RT થાય અને PV is equal to RT અને એમાંથી આપણે V ને સૂત્ર કરતા બનાવીએ તો V is equal to RT upon P થશે અને એના અણુભાર સાથે ગુણ્યા છે એટલે ત્યાં PV M is equal to RTV તો PV ની જે વી ને સૂત્ર કરતા બનાવવાનું છે તો પીએમ નીચે આવી જશે તો વીજી ઇઝ ઇક્વલ ટુ આરટીબી અપોન પીએમ લઈએ તો વીજી ની જગ્યાએ આપણે એને મૂકી દઈએ તો અહીંયાથી પહેલા તો વીજી ને સોરી વીએમ ને વીજી ની સરખામણીમાં અવગણવાના છે તો ફક્ત શું થશે અહીંયા વીજી તો એલવી અપોન વીજી ઇઝ ઇક્વલ ટુ અચળ લગભગ એક સરખો હોય છે ગુણોત્તર એટલે આપણે ત્યાં અચળ લીધા છે तो LV upon VG is equal to अच्छा VG is equal to कितना चाहे RTB upon PM तो त्या RTB upon PM ले लिए तो LV upon RTB upon PM is equal to अच्छा छेदनो छेद ऊपर जैसे तो LV गुणा PM upon RTB is equal to अच्छा આથી જે P અને R છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો R જે છે ઉપર જશે અને P નીચે જશે તો અહીંયા વધશે MLV upon TB is equal to અચળ ગુણ્યા R upon P હવે જે દબાણ 1 લેવામાં આવે R upon P છે એની અંદરથી દબાણ 1 લેવાતાવરણ લેવામાં આવે તો શું વધશે અને R is equal to શું છે વાયુ અચળાંક એટલે એ પણ અચળ છે तो अचर થઈ ગયું બધું તો MLV upon TB is equal to MLV is equal to શું થાય કેપિટલ LV થશે તો કેપિટલ LV upon TB is equal to અચર। હવે ટ્રાઉટને જણાવ્યું કે ઘણા ઘણા પ્રવાહી માટે તેમના બાષ્પીભવનની મોલર ગુપ્ત ઉષ્માને જો કેલરીમાં દર્શાવેલી કિંમત અને એક વાતાવરણ દબાણે તેમના ઉત્કલન બિંદુનો ગુણોત્તર એટલે કે એલવી અપોન ટીબી નો જે ગુણોત્તર છે એ લગભગ આપણને એક ચોક્કસ કિંમત જેટલો મળે છે અને એ કિંમત છે 21। તો આ 21 કિંમતને એટલે કે આ અચળાંકને ટ્રાઉટન સહગુણાંક કહે છે। ટ્રાઉટને જણાવ્યું કે ઘણા ખરા પ્રવાહીઓ માટે એની બાષ્પીભવનની મોલર ગુપ્ત ઉષ્મા એટલે કે એલવી ની કેલરીમાં કિંમત અને એમનું ઉત્કલન બિંદુ જે ટીબી છે એનો ગુણોત્તર એટલે કે એલવી અપોન ટીબી નો ગુણોત્તર લગભગ એક ચોક્કસ જે કિંમત જેટલો મળે છે અને એ કિંમત છે 21। તો આ કિંમતને અથવા તો આ અચળાંકને ટ્રાઉટન સહગુણાંક કહે છે। તો એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ એલવી બાષ્પીભવન મોલર ગુપ્ત ઉષ્મા છે એને આપણે એન્થાલ્પી તરીકે પણ લઈ શકીએ તો ડેલ્ટા એચવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ 21। ઇક્વેશન નંબર 1 આપી દઈએ। હવે મુક્ત શક્તિ સમીકરણ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। હવે સંતુલન સમયે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય 0 તો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। ટી ડેલ્ટા એસ ને આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે તો ટી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ને સૂત્ર કરતા બનાવીએ તો ટી જે છે આ બાજુ આવી જશે તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન
ટી હવે અહીંયા જે છે એ ડેલ્ટા એચ અપોન ટી છે તો ડેલ્ટા એચ અપોન ટી ની જગ્યાએ આપણે ડેલ્ટા એસ લખી શકીએ તો ડેલ્ટા એચ વી અપોન ટી વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ વેપર એટલે કે ગેસ માટેની એન્થાલ્પી તો ડેલ્ટા એસ વેપર ઇઝ ઇક્વલ ટુ 21 થશે તો ઇક્વેશન નંબર 2 આપી દઈએ એને समीकरण तरीके ओळखाय છે હવે આ સૂત્રની અંદર ડેલ્ટા એચ વી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ 21 છે તો ટીબી ને આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે ડેલ્ટા એચ વી ઇઝ ઇક્વલ ટુ 21 ટીબી તો ટાઉટનનો નિયમ અમુક પદાર્થોને જ લાગુ પડે છે અને અમુક પદાર્થોને લાગુ પડતો નથી એટલા માટે નવા પ્રયાસો પણ કરેલા છે તો જે ટાઉટનનો નિયમ છે આ ટાઉટનનો નિયમ 100 ની આસપાસ અણુભાર અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પદાર્થો માટે સાચો એના માટે LV upon TB ની કિંમત 21 કરતા ઓછી હોય છે હવે સંલગ્ન પ્રવાહી માટે LV upon TB નો ગુણોત્તર ઓછો હોય છે અને બિન સંલગ્ન પ્રવાહી કરતા સંલગ્ન પ્રવાહીના ઉત્કલન બિંદુ કેવા હોય છે ઊંચા હોય છે એટલા માટે LV upon TB નો જે ગુણોત્તર છે એ ગુણોત્તર સંલગ્ન પ્રવાહી માટે ઓછો હોય છે ટાઉટનનો નિયમ વધુ ઉપયોગી બને ટાઉટનનો નિયમ જે છે એ અમુક પદાર્થોને જ લાગુ પડી શકે છે અને વધારે પદાર્થોને લાગુ પડી શકે એટલે કે વધારે ઉપયોગી બને તે માટે હિલ્ડ અને બ્રાન્ડ નામના વૈજ્ઞાનિકોએ અલગ અલગ પદાર્થોમાં એલવી અપોન ટીબી ની સરખામણી કરી કે જ્યારે બાષ્પના એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા સરખી હોય એમને શું કર્યું કે અલગ અલગ પદાર્થો લીધા આ અલગ અલગ પદાર્થોના બાષ્પ અવસ્થા એટલે કે વાયુ અવસ્થાની અંદર એકમ કદ એટલે કે એક એનું સરખું કદ લીધું કે એકમ કદની અંદર જ્યારે અલગ અલગ પદાર્થોના અણુઓની સંખ્યા સરખી હોય એ વખતે એમને એલવી અપોન ટીબી ની ગુણોત્તર જે છે આ ગુણોત્તરની સરખામણી કરી અને એના લીધે આપણને જે ટાઉટનનો નિયમ છે એ વધારે ઉપયોગી બને છે અને ક્યારે કે જ્યારે હવે જ્યારે એમને એલવી અપોન ટીબી ની સરખામણી કરી કે બાષ્પના એકમ કદમાં રહેલા અણુની સંખ્યા સરખી હોય એ વખતે એમને એલવી અપોન ટીબી ની સરખામણી કરી ગુણોત્તરની તો એ વખતે મોટા ભાગના પ્રવાહીઓ માટે એલવી અપોન ટીબી નો ગુણોત્તર લગભગ અચળ જેટલો મળ્યો હતો તો આ હતો ટાઉટનનો નિયમ હવે આપણે આગળ જોઈએ ક્રાફ્ટ સમીકરણ તો ક્રાફ સમીકરણની અંદર કે પહેલા છે ક્લેપેરોન ક્લોસર સમીકરણ કયું છે તો ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એલવી અપોન આરટી સ્ક્વેર અને ટાઉટન સમીકરણ છે એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ 21 ઇક્વેશન નંબર 1 આપી દઈએ ક્લેપેરોન ક્લોસર સમીકરણને અને ટાઉટન સમીકરણને ઇક્વેશન નંબર 2 આપી દઈએ ઓકે હવે સમીકરણ 1 અને 2 ને ભેગા કરતા સમીકરણ 1 અને 2 ને ભેગા કરી અને સૂત્ર મળે છે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ટીબી ઇન્ટુ ડેલ્ટા પી ક્રાફ્ટે ક્લેપેરોન ક્લોસર સમીકરણ અને ટાઉટન સમીકરણનો સમન્વય કરી એટલે કે બંનેને ભેગા કરી અને એક નવું સૂત્ર આપ્યું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ટીબી ઇન્ટુ ડેલ્ટા પી આ સમીકરણને ક્રાફ્ટ સમીકરણ કહે છે અને એની અંદર જે ડેલ્ટા ટી છે એ દબાણના ફેરફાર સાથે ટીબી માં થતો ફેરફાર સી ઇઝ ઇક્વલ ટુ અચાન છે ટીબી ઇઝ ઇક્વલ ટુ ઉત્કલન બિંદુ અને ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ દબાણમાં થતો ફેરફાર હવે સી ની કિંમત આપણે ક્લેપેરોન ક્લોસર સમીકરણ અને ટાઉટનના સમીકરણ ઉપરથી ગણી શકીએ છીએ
અહીંયા જે સી અચળાંક છે આ અચળાંકની કિંમત આપણે લેપ્લેસિયન સમીકરણ અને ટાઉટનના સમીકરણ ઉપરથી ગણી શકીએ છીએ। તો આપણે આગળ સીની ગણતરી કરીએ। तो प्रवाही बाष्प संतुलन समीकरण क्लैपीरॉन क्लैपीरॉन समीकरण प्रवाही बाष्प संतुलन माटेनुं क्लैपीरॉन समीकरण डेल्टा पी अपॉन डेल्टा टी इज इक्वल टू एलवी अपॉन टीवी वीजी माइनस वीएम। आ समीकरण ने उलटाई दईए तो डेल्टा टी अपॉन डेल्टा पी इज इक्वल टू टीवी वीजी माइनस वीएल अपॉन एलवी। आ इक्वेशन नंबर वन आपी दईए। हवे वीजी ने वीएल ने वीजी की सरखामणी में अवगणीए तो वीजी माइनस वीएल इज इक्वल टू वीजी थशे। तो डेल्टा टी अपॉन डेल्टा पी इज इक्वल टू टीबी अपॉन एलवी इनटू वीजी। हवे आदर्श वायु समीकरण पी वीजी इज इक्वल टू आरटी એટલે કે पीवी इज इक्वल टू आरटी થશે। તો वीजी इज इक्वल टू શું થશે आरटी अपॉन पी तो आरटीबी अपॉन पी। तो वीजी की कीमत जे छे ए आ सूत्रनी अंदर आपणे मूकी દઈએ तो डेल्टा टी अपॉन डेल्टा पी इज इक्वल टू टीबी अपॉन एलवी इनटू आरटीबी अपॉन पी। હવે ટાઉટનના સમીકરણ ઉપરથી LV upon TB is equal to કેટલા છે 21। તો TB upon LV is equal to કેટલા થાય 1 upon 21 અને R is equal to 8.987 એટલે લગભગ 2 ના સમથિંગ એટલે આપણે એને 2 લઈ લઈએ અને P is equal to 760 mm। હવે આટલી જે કિંમતો છે એ આપણે આ સૂત્રની અંદર મૂકી દઈએ તો ડેલ્ટા T upon ડેલ્ટા P is equal to 1 upon 21 गुणिया 2 भाग्या 760 गुणिया TB અને આટલાની કિંમત મળે છે 0.0012 गुणिया TB। અહીંથી ડેલ્ટા P ને આપણે આ બાજુ લઈ જઈએ તો ડેલ્ટા T is equal to 0.0012 गुणिया TB गुणिया ડેલ્ટા P। હવે આ જે સમીકરણ 3 મળ્યું છે આ સમીકરણ 3 અને ક્રાફ સમીકરણ આગળનું એને સરખાવવામાં આવે तो શું થશે આગળનું ક્રાફ સમીકરણ શું હતું ડેલ્ટા T is equal to C into TB into ડેલ્ટા P। તો C is equal to કેટલા થાય 0.0012 તો C ની કિંમત આપણને 0.0012 જેટલી મળે છે અને જુદા જુદા પ્રવાહી માટે C ની કિંમત જુદી જુદી હોય છે। તો સંગ્રહિત પ્રવાહી માટે C is equal to 0.0010 અને નીચા ઉત્કલન બિંદુ વાળા પ્રવાહી માટે C is equal to 0.0014 જેટલી કિંમત મળે છે। આપણે એટલા સુધી રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર આગળની થિયરી જોઈશું। એના પહેલા તમે લોકો ક્વેશ્ચન નોટ કરી લો। તો ક્વેશ્ચન લખો, પહેલો ક્વેશ્ચન લખો, ક્લેપીરોન સમીકરણ લખો, ક્લેપીરોન સમીકરણ લખો અને બીજો ક્વેશ્ચન લખો, प्रवाही बाष्प संतुलन માટેનું ક્લેપીરોન સમીકરણ લખો। प्रवाही बाष्प संतुलन માટેનું ક્લેપીરોન સમીકરણ લખો। थैंक यू।